નમસ્કાર દોસ્તો, રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને બ્લડ કેન્સર થયું છે. હવે જાજો સમય નથી જીવવાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. તો આ તરફ ગુજરાતમાં આકાશમાંથી ત્રણ દિવસથી ગોળાઓ ઉપર ગોળાઓ પડ્યા છે. શું છે સમાચાર જાણીશું. ત્યારે હાર્દિક પટેલને કોંગ્રેસમાંથી કાઢી મૂકવામાં આવશે. તમામે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું. તો સૌથી પહેલા સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર દસ્તક દીધી છે. રાજકોટની અંદર અમેરિકાથી આવેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિ કોરોના સંક્રમિત થયા છે. ત્યારે છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતમાં કોરોનાના નવા 31 કેસ સામે આવ્યા છે. હવે એક્ટિવ કેસનો આંક વધીને ફરી એકવાર 200ને પાર થઈ ગયો છે. તો આ તરફ આણંદના વધુ એક ગામમાં અવકાશી ગોળો પડ્યો છે. આણંદની કાસોર ગામની સીમામાં ગોળો પડતા ઘેટાનું મૃત્યુ થયું છે. ગુજરાતમાં સતત 3 દિવસથી ગોળાઓ પડી રહ્યા છે. આ ત્રીજી ઘટના બની છે. આ ગોળાઓ કેમ પડી રહ્યા છે, ક્યાંથી પડી રહ્યા છે તે હજી સુધી કોઈ જાણતું નથી. ઇસરોમાં તેને તપાસ માટે મોકલવામાં આવ્યો છે અને હવે તપાસ બાદ જ રહસ્ય પરથી પડદો ઉચકાય તેવી શક્યતા દેખાઈ રહી છે. તો રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને બ્લડ કેન્સર છે. હવે તેમની પાસે વધુ સમય રહ્યો નથી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની નજીકના જ એક બિઝનેસમેને દાવો કર્યો છે કે પુતિનને બ્લડ કેન્સર છે અને તેમની પાસે વધારે સમય રહ્યો નથી. જોકે તેમનું કેન્સર ક્યાં સ્ટેજ ઉપર છે તે હજુ સ્પષ્ટ થયું નથી. આ દાવો એક કોડિયો ટેપને ટાંકીને કરવામાં આવ્યો છે. અગાઉ પણ ઘણી વખત એવા અહેવાલ આવ્યા હતા કે પુતિનને પાર્કિન્સન રોગ છે, પરંતુ રશિયા આને માત્ર અફવાઓ જ ગણાવે છે. તો પાટીદાર યુવાનો મોટો ચહેરો અને કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને કોંગ્રેસમાંથી હાકી કાઢવાના સંકેત મળ્યા છે. એક બાદ એક નિવેદન આપી હાર્દિક કોંગ્રેસથી નારાજ હોવાનું રટન કર્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે હાર્દિક પ્રદેશના નેતાઓ સાથે વાત નથી કરતા, હાર્દિક કોઈ પણ પ્રકારનો સંવાદ પણ નથી કરતા. આ વલણ પરથી લાગી રહ્યું છે કે હાર્દિક પટેલને કોંગ્રેસમાંથી ટાટા બાય બાય કહેવાનો કારસો ઘડાઈ રહ્યો છે. તો ઘઉંની ખરીદ પ્રક્રિયા માટે મોદી સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે ખેડૂતોની સુવિધા માટે ઘઉંની ખરીદીની પ્રક્રિયા 31 મે 2022 સુધી લંબાવી દીધી છે. સરકારે વધતી કિંમતો અને ખાદ્ય સુરક્ષાને મજબૂત બનાવવા માટે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ આ મોટી જાહેરાત કરી છે. નિકાસ પ્રતિબંધની સૂચના પહેલા કરાર કરનારા નિકાસકારોને ઘઉં વિદેશ મોકલવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે મોદી સરકાર ખેડૂતોની સુવિધા માટે પ્રતિબદ્ધ છે. આજે 16 મે સોમવારે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ છે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ દુનિયાના ઘણા બધા ભાગોમાં જોવા મળશે. આ ચંદ્રગ્રહણ ભારતીય સમય અનુસાર સવારે 7:57 કલાકથી શરૂ થશે, જે બપોરે 12:30 વાગ્યા સુધી રહેવાનું છે. ચંદ્રગ્રહણનો ગ્રહણ કાળ લગભગ 5 કલાકનો રહેવાનો છે. જોકે ભારતમાં આ ચંદ્રગ્રહણ જોવા નહીં મળે, તેથી તેનો સૂતરકાળ પણ માન્ય ગણવામાં નહીં આવે. આજે ચંદ્ર લાલ રંગનો જોવા મળશે, તેથી તેને બ્લડ મૂન તરીકે પણ ઓળખવામાં આવે છે.